કેમ છો મિત્રો, મજામાં? આજે આપણે સંખ્યા પદ્ધતિના વિશે વાત કરીશું. સંખ્યાઓ તો આપણે રોજ ઘણી વાર વાપરતા હોઈએ છીએ, કાં તો ઘરમાં, સ્કૂલમાં. તો હવે 1, 2, 3 તો બધાને આવડે છે. તો તમારા મનમાં આ પ્રશ્ન ઉઠતો હશે કે આપણે સંખ્યા પદ્ધતિના વિશે કેમ ચર્ચા કરીએ છીએ. તો મિત્રો, ચલો તો પહેલા આપણે ઈ જોઈએ કે આપણે આના વિશે કેમ ચર્ચા કરીએ છીએ, અને પછી જોઈએ કે સંખ્યા પદ્ધતિમાં શું છે. ધારો કે તમને તમારા મિત્રોને તમારા જન્મદિવસ માટે થોડી ચોકલેટ આપી છે, કદાચ 1-1 ચોકલેટ બધાને આપી છે. તો હવે આના માટે તમે શું કરશો? તમે દુકાનમાં જશો અને દુકાનવાળાને શું કહેશો કે મને 10 ચોકલેટ જોઈએ છે કે 20 ચોકલેટ જોઈએ છે. હવે તમે આ બાબતમાં સોચો કે અગર 10 કે 20 શબ્દ કે સંખ્યા ન હોત તો તમે કઈ રીતે કહેત? કદાચ તમે ચોકલેટ 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 10 કે 20 વાર કહેત. તો સંખ્યાના વજેથી આ 10 કે 20 વાર તમારે કેવું નથી પડતું, તમે એક જ શબ્દમાં એ વસ્તુ કહી દો છો. અને સંખ્યાઓ સૌથી પહેલા આના માટે જ આવી હતી. નંબરો સૌથી પહેલા જથ્થો દર્શાવવા માટે ઉદ્ભવ્ય હતા. હવે પછી ધીરે ધીરે હજી બીજા નંબરોની પણ જરૂર પડવા માંડી, કેમ કે ખાલી 1, 2, 3 થી તમે બધી વસ્તુ ન કહી શકો. હવે તમને અગર અડધી ચોકલેટ જોતી હોય તો તમે 1 કે 2 ન કહી શકો, તમારે અડધું જ કહેવું પડે. તો અડધું એક અલગ પ્રકારનું સંખ્યા છે ને, અલગ પ્રકારનું નંબર છે. તો અલગ અલગ પરિસ્થિતિમાં આપણને અલગ અલગ રીતના સંખ્યાઓની જરૂર પડે. આના માટે આપણે સંખ્યાઓને અલગ અલગ પ્રકારમાં જુદા કરીએ છીએ. હવે આ જુદી જુદી સંખ્યાઓ સાથે આપણને ગણતરી પણ આવડવી જોઈએ. આ એક પ્રકારની સંખ્યા છે, આ બીજી પ્રકારની સંખ્યા છે. તો હવે અગર તમારો એક દોસ્ત કે મને 2/4 પીઝા જોઈએ છે, અને બીજો એક કે મને 1/4 જોઈએ છે, તો હવે તમને એ તો ખબર હોવી જોઈએ ને કે તમારા માટે કેટલું રહેશે. તો એના માટે ગણતરી આવડવી જોઈએ. તો મિત્રો, સંખ્યા પદ્ધતિમાં આપણે સંખ્યાઓના અલગ અલગ પ્રકારના વિશે ચર્ચા કરીશું, અને આ સંખ્યાઓની ગણતરી કઈ રીતે કરાય એ પણ જોશું. તો ચાલો હવે જોઈએ કે આપણે કઈ કઈ સંખ્યાઓના બારેમાં આજે ભણશું. પહેલા પ્રાકૃતિક સંખ્યાઓના બારેમાં ભણશું, પછી પૂર્ણ સંખ્યાઓ, પછી પૂર્ણાંક સંખ્યાઓ, પછી સંમેય સંખ્યાઓ, અને પછી અસમેય સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ, 1, 2, 3, 4 અને છેક સુધી બધા સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓમાં ગણાય છે. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને આપણે n વડે દર્શાવીશું. મજાની વાત તો એ છે કે અનંત પ્રાકૃતિક સંખ્યાઓ છે. સાંભળવામાં આ વાત કદાચ તમને સરળ લાગતી હશે, પણ અગર તમારે કોઈ બીજાને બતાવવું છે, સાબિત કરવું છે કે અનંત પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો તમે કઈ રીતે સાબિત કરશો? ગણિતમાં આપણે જે પણ વાત કરીએ એને સાબિત કરવું બહુ મહત્વપૂર્ણ હોય. તો ચાલો મિત્રો, આપણે હવે સાબિત કરીએ કે અનંત પ્રાકૃતિક સંખ્યાઓ છે. આપણે સાબિત કરવું છે કે અનંત પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે અનંત એટલે શું? અનંત એટલે જેનો કોઈ અંત નથી. એનો મતલબ આ પ્રાકૃતિક સંખ્યાઓનો કોઈ અંત જ નથી. એટલે તમે કોઈ બી પ્રાકૃતિક સંખ્યા લો, એનાથી મોટી સંખ્યા હું ગોતી શકું. તો આપણે હવે આ વાત વાપરીએ. તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લો, ધારો કે n, તો તમે
એન થી પણ મોટી એક સંખ્યા તો પાક્કી ગોતી શકો. કઈ? તો કે એન પ્લસ વન. તો આનો મતલબ શું થયો કે હું કોઈ બી પ્રાકૃતિક સંખ્યા લો જેને હું એન કહું છું, તો એનાથી એક મોટી સંખ્યા તો હું તમને આપી શકું, જે છે એન પ્લસ વન. એટલે આનો મતલબ કોઈ અંત જ નથી ને સંખ્યાઓનો, કેમ કે કોઈ પણ સંખ્યા લો એનાથી એક મોટી સંખ્યા તો છે જ. તો મિત્રો, ગણિતમાં કોઈ પણ વાત સાબિત કરવી હોય તો પહેલા આપણે ઈ જોવાય કે આપણને શું સાબિત કરવું છે, અને પછી ઈ જોવાય કે જે આપેલું છે એને આપણે કઈ રીતે વાપરી શકીએ. જેવી રીતે અત્યારે આપણને ખબર હતી અનંત પ્રાકૃતિક સંખ્યાઓ છે, આપણે ઈ બતાવવું છે, તો આપણે એના માટે વાપરવું કે અનંત સંખ્યાઓ છે એના મતલબ એક સંખ્યા લો તો એનાથી મોટી એક સંખ્યા હું આપી શકું તમને. તો આ રીતે આપણે કરવું જોઈએ. ચલો મિત્રો, હવે આપણે પૂર્ણ સંખ્યાઓના બારેમાં વાત કરીએ. પૂર્ણ સંખ્યાઓ એટલે હોલ નંબર્સ. મિત્રો, જો તમને પ્રાકૃતિક સંખ્યાઓના બારેમાં ખબર છે તો એનો મતલબ કે તમને પૂર્ણ સંખ્યાના બારેમાં બી ખબર જ છે. કેમ કે પૂર્ણ સંખ્યાઓમાં ખાલી એક સંખ્યા વધારે આવી છે પ્રાકૃતિક સંખ્યાઓ કરતા, અને એ છે શૂન્ય. એટલે પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં યદી શૂન્ય એટલે કે ઝીરો પણ તમે શામેલ કરો તો ઈ ગણને પૂર્ણ સંખ્યાઓનો ગણ કહેવામાં આવે છે. બરાબર? એટલે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાઓ તો આવે જ, પણ સાથે શૂન્ય એટલે કે ઝીરો પણ ગણવામાં આવે છે. હવે મિત્રો, આપણે અત્યારે વાત કરી કે કઈ રીતે સંખ્યાઓ આવ્યા હતા અને કેમ આવ્યા હતા. તો કે જથ્થો કાઉન્ટ કરવા માટે આવ્યા હતા, એટલે ક્વોન્ટિટી બતાવવા માટે આવ્યા હતા, હે ને, કે કઈ વસ્તુ કેટલી છે ને એ બધું આપણે વાત કરતા વખતે વાપરીએ ને, તો એના માટે સંખ્યાઓ પહેલા આવી હતી. બરાબર? તો હવે પૂર્ણ સંખ્યાઓની જરૂર શું હતી? પ્રાકૃતિક સંખ્યા તો છે, તો શૂન્યની જરૂર શું હતી? તો હવે કોઈક વાર તમારે કેવું હોય ને કે અગર કોઈ તમને પૂછે કે તમારી પાસે કેટલી ચોકલેટ છે, બરાબર, અને અગર એવું હોય કે તમારી પાસે એક ચોકલેટ ન હોય તો તમે એને શું કહેશો? તમે કાર તો કહી શકો કે મારી પાસે એક ચોકલેટ નથી, પણ અગર તમારે એને એક સંખ્યા સાથે કેવું હોય તો આપણે એને કહી શકીએ ને મારી પાસે શૂન્ય ચોકલેટ છે. બરાબર? તો શૂન્ય કઈ નથી એ વાત દર્શાવવા માટે આવ્યું હતું કે મારા પાસે કઈ નથી, કે અહીંયા કઈ નથી, કે એ રીતે. હવે તમને લાગતું હશે કે આમાં શૂન્યની શું જરૂર હતી, હું આમને એમ કહી શકું ને કે મારા પાસે એક ચોકલેટ નથી. પણ મિત્રો, લખવામાં ને જ્યારે આપણે લખીને ગણતરી કરીએ, જ્યારે આપણે લખીને ગણિત કરીએ ત્યારે શૂન્યનો ઘણો ફાયદો હોય. કેમ કે આપણે લખતા વખતે તો કહી ન શકીએ ને, હવે મારે લખવું છે કે બે માંથી તમે બે કાઢો તો તમારા પાસે શૂન્ય રહે, એટલે કાંઈ નો રહે, કાંઈ નો રહે એને શૂન્ય કહું છું. હવે એ કહેવામાં ઠીક છે, પણ તમે લખતા વખતે તો તમારે શૂન્ય જ વાપરવું પડે. તો મિત્રો, આ રીઝન હતું, આ વજહ હતી કે આપણે શૂન્ય બી નાખીએ છીએ આપણા ગણમાં અને આપણે આને પૂર્ણ સંખ્યાનો ગણ બનાવીએ છીએ. આપણે પ્રાકૃતિક સંખ્યાનો ગણને આપણે પૂર્ણ સંખ્યાનો ગણ બનાવી. હવે પૂર્ણ સંખ્યાઓના ગણને આપણે ડબલ્યુ વડે દર્શાવીશું. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઇન્ટીજર્સ. પૂર્ણ સંખ્યાઓના ગણમાં ઋણ સંખ્યાઓને પણ મેળવો. ઋણ સંખ્યાઓ એટલે નેગેટિવ નંબર્સ, એટલે કે માઇનસ વન, માઇનસ ટુ, આ બધી ઋણ સંખ્યાઓ છે. બરાબર? તો એ બધી સંખ્યાઓને પણ મેળવો તો તમને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ મળવામાં આવે છે. એટલે આપણે શું કરીએ, પૂર્ણ સંખ્યાઓનો ગણ તો છે આપણા પાસે, આપણે એમાં ઋણ સંખ્યાઓ બી નાખીએ. એટલે હવે આપણા પાસે ઝીરો, વન, ટુ, થ્રી બધા તો હતા, સાથે સાથે માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી આ બધા બી આવી ગયા, અને આ બધા મળાઈને આપણા પાસે પૂર્ણાંક સંખ્યાનો ગણ બને છે. બરાબર? માઇનસ વન, માઇનસ ટુ એટલે શું? ઋણ એક, ઋણ બે, એ બધું. બરાબર? તો હવે આપણા પાસે પૂર્ણાંક સંખ્યાનો ગણ છે અને આપણે આ ગણને ઝેડ વડે દર્શાવીશું. તો આપણે અત્યાર સુધી ત્રણ જાતની સંખ્યાઓના બારેમાં જોયું.
પણ આ વાત તમે ધ્યાનમાં રાખજો કે આ ત્રણ જાતની સંખ્યાઓ સાવ અલગ અલગ નથી, બરાબર? જેવી રીતે બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા તો થાય છે, કેવી રીતે? તો કે આપણે પૂર્ણ સંખ્યાનું ગણ કઈ રીતે બનાવીએ? તો કે બધી પ્રાકૃતિક સંખ્યા સાથે ખાલી શૂન્ય લો તો પૂર્ણ સંખ્યા મળી જાય બધી, હે ને? એટલે બધી પ્રાકૃતિક સંખ્યા તો છે પણ સાથે શૂન્ય છે. એ જ રીતે પૂર્ણાંક સંખ્યામાં આપણે બધી પૂર્ણ સંખ્યા તો રાખે, સાથે સાથે ઋણ સંખ્યાઓ પણ રાખે છે. એટલે તમે આ વાત તો ધ્યાનમાં રાખજો કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા થાય અને બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા થાય. સમ્મેય સંખ્યાઓ એટલે કે રેશનલ નંબર્સ, જે પણ સંખ્યાઓને આપણે પી ભાગ્યા ક્યુ, જે આ પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે અને ક્યુ શૂન્ય બરાબર નથી, કેમ કે કોઈ પણ સંખ્યા ભાગ્ય શૂન્ય નો તો કઈ મતલબ જ ન થાય. એટલે જે પણ સંખ્યાને આપણે પી ભાગ્યા ક્યુ જેવી રીતે લખી શકીએ છીએ તેમને સમ્મેય સંખ્યાઓના ગણમાં ગણવામાં આવે છે. એક ભાગ્યા બે એક સમ્મેય સંખ્યા છે. હવે આ સમ્મેય સંખ્યાઓના ગણને આપણે ક્યુ વડે દર્શાવીશું. અગલે મિત્રો, તમે જ્યારે પણ કહો કે મને અડધી ચોકલેટ જોઈએ છે કે અડધું પીઝા જોઈએ છે, એનો મતલબ તમે કઈ સંખ્યા યુઝ કરો છો? સમ્મેય સંખ્યા. કેમ કે અડધું એટલે શું? એક ભાગ્યા બે. તો તમે પી ભાગ્યા ક્યુ ના રીતે લખી શકો છો ને, જ્યાં પી ને તમે એક કહો અને ક્યુ ને તમે બે કહો. એ રીતે એક ભાગ્યા ત્રણ, એક ભાગ્યા ચાર કે બે ભાગ્યા ત્રણ, આ બધા સમ્મેય સંખ્યા છે. ચલો હવે આપણે સમ્મેય સંખ્યાના બારેમાં હજી થોડી વાત કરીએ. પી ભાગ્યા ક્યુ ના બારેમાં વિચારો. જો તમે આમાં ક્યુ ને એક ના બરાબર લો તો આપણને પી ભાગ્યા એક મળે છે, જે કે અંતમાં પી જ થાય છે, કેમ કે કોઈ પણ સંખ્યા ભાગ્ય એક આપણને પાછી જ સંખ્યા મળે ને, તો પી ભાગ્યા એક એટલે પી જ મળે આપણને. તો આ રીતે આપણે દરેક પૂર્ણાંક સંખ્યાઓ ને એક સમ્મેય સંખ્યાના રીતે લખી શકીએ ને, કેમ કે કોઈ પણ તમે પૂર્ણાંક સંખ્યા લો, જેને હું ધારો કે પી કહું, એક પૂર્ણાંક સંખ્યા પી લો, તો હું એને પી ભાગ્યા એક ના રીતે લખી શકું, કેમ કે પી ભાગ્યા એક એટલે પાછું પી જ થાય. તો આ રીતે હું એક પૂર્ણાંક સંખ્યાને એક સમ્મેય સંખ્યાના રૂપમાં લખી શકું છું ને, કેમ કે કોઈ પણ સંખ્યા જે પી ભાગ્યા ક્યુ ના રૂપમાં હોય એને આપણે સમ્મેય કહીએ. એટલે આ રીતે પૂર્ણાંક સંખ્યાઓ પણ સમ્મેય સંખ્યાઓમાં ગણવામાં આવે છે. અસમ્મેય સંખ્યાઓ એટલે કે ઇરરેશનલ નંબર્સ. ઘણી સંખ્યાઓને પી ભાગ્યા ક્યુ ના રીતે લખવાનું સંભવ નથી. એવા સંખ્યાઓની ગણતરી આપણે સંખ્યાઓના અસમ્ય સંખ્યાઓના ગણમાં કરીએ. પાઈ તો તમે સાંભળ્યું જ હશે મિત્રો, જે આપણે વર્તુળનું પરિધ એટલે કે સર્કલનું સરકમફરન્સ શોધવા માટે વાપરીએ. તો એ એક અસમ્ય સંખ્યાઓનું ઉદાહરણ છે. મિત્રો તમે પાઈનું મૂલ્ય જોશો તો તમને જોવા મળશે કે એનું મૂલ્યમાં જે બિંદુ પછી આંકડાઓ છે ને, એમનું કોઈ અંત જ નથી. જેવી રીતે અત્યારે તમારા સામે પાઈનું મૂલ્ય મેં થોડું લખ્યું છે, તો કે 3.14159 આવી રીતે ચાલતું જ જાય છે ને. તો આ રીતે બિંદુ પછી આંકડાઓનું અંત જ નથી. એ જ રીતે 3 વર્ગમૂળ એટલે કે √3 એ પણ એક અસમ્ય સંખ્યા છે અને એની દશાંશ અભિવ્યક્તિ એટલે એનું ડેસિમલ એક્સપાન્શન, એમાં બી બિંદુ પછી અનંત આંકડાઓ છે. તો મિત્રો એક વાત તમે વાપરી શકો કે યદી કોઈ સંખ્યા દેખાય જેમાં તમને બિંદુ પછી અનંત આંકડાઓ દેખાય છે, તો હોઈ શકે કે એ એક અસમ્ય સંખ્યા છે, બરાબર? હવે અસમ્ય સંખ્યાઓનું મૂલ્ય બરાબર શોધવું સંભવ નથી, અને એ સાચી વાત છે. તમે અસમ્ય સંખ્યાઓનું મૂલ્ય એકદમ બરાબર શોધી જ ના શકો, કેમ કે પહેલી વાત તો બિંદુ પછી અનંત આંકડો આવે છે, અને બીજી વાત આ આંકડાઓમાં
એવું નથી કે એક જ આંકડો પાછો ને પાછો આવે છે. અગર એક જ આંકડો પાછો ને પાછો આવતો હોત તો આપણે ગોતી શકીએ કેવી રીતે, તો એ તમને પછી ખબર પડશે, પણ ગોતી શકીએ. પણ અસમ્ય સંખ્યામાં શું થાય કે અલગ અલગ આંકડાઓ આવે પાછા પાછા, એટલે આપણે ગોતી બી ના શકીએ એમનું મૂલ્ય. તો મિત્રો, આજે આપણે કેટલા પ્રકારની સંખ્યાઓ જોઈ? પાંચ પ્રકારની, હે ને? પહેલા જોઈતી આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પછી જોઈ પૂર્ણ સંખ્યાઓ, પછી જોઈ પૂર્ણાંક સંખ્યાઓ, પછી જોઈ સમય સંખ્યાઓ, અને પછી જોઈ અસમય સંખ્યાઓ. તો હવે આ વિડીયો માટે તો આપણે આટલું જ વાત કરીશું, અને પછી બીજા ભાગમાં આપણે હજી આગળનું જોશું આમના બારેમાં, કે આપણે આમના સાથે ગણતરી કઈ રીતે કરાય. ચલો મિત્રો, હવે તમારા માટે અંતમાં એક પ્રશ્ન મૂકું છું કે શૂન્ય એટલે ઝીરો કયા પ્રકારની સંખ્યા છે? તમને શું લાગે છે? જો આપણને એ તો ખબર છે કે શૂન્ય પૂર્ણ સંખ્યા છે, હે ને? તો પૂર્ણ સંખ્યા તો છે, હા છે, અને પ્રાકૃતિક સંખ્યા નથી એ પણ આપણને ખબર છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં એક બે ત્રણ ને એ બધા જ આવે, શૂન્ય નો આવે. પણ શૂન્ય ખાલી પૂર્ણ સંખ્યા છે? તો કે ના, શૂન્ય પૂર્ણાંક સંખ્યા બી છે, કેમ કે આપણે પૂર્ણાંક સંખ્યાઓનું જે વ્યાખ્યા વાંચી હતી એને શૂન્ય પૂરી તો કરે છે. એટલે શૂન્ય પૂર્ણાંક સંખ્યા પણ છે, અને શૂન્યને આપણે શૂન્ય ભાગ્યા એક પણ લખી શકીએ. તેના માટે શૂન્ય સમય સંખ્યા પણ કહેવામાં આવે છે. અને મિત્રો, આ વાત તમે ધ્યાનમાં રાખજો કે જે પણ સંખ્યાને તમે પી ભાગ્યા ક્યુ ના રૂપમાં લખી શકો એ સમય સંખ્યા કહેવામાં આવે છે. એટલે એ અસમય સંખ્યા તો હોઈ જ ન શકે, કેમ કે અસમય સંખ્યા એટલે તમે એને પી ભાગ્યા ક્યુ ના રૂપમાં નથી લખી શકતા. એટલે જો શૂન્ય સમય સંખ્યા છે એનો મતલબ એ અસમય સંખ્યા નથી. તો મિત્રો, શૂન્ય કઈ કઈ પ્રકારની સંખ્યાઓમાં આવે? તો કે પૂર્ણ સંખ્યામાં આવે, પૂર્ણાંક સંખ્યામાં આવે, અને સમયમાં આવે, પ્રાકૃતિકમાં ન આવે, અને અસમયમાં પણ ન આવે. તો આ પ્રશ્નથી તમારું ઘણું પુનરાવર્તન થઈ ગયું હશે. તો ચલો મિત્રો, હવે આપણે ફરીથી મળીશું આ વિડીયોના બીજા ભાગમાં. ધન્યવાદ.